नमस्कार दर्शक मित्रों, जे प्रमाणे आज रोज त्रण राज्यमां भारतीय जनता पार्टीए प्रचंड बहुमत मेळव्यो छे, जेने लईने देशभरना भारतीय जनता पार्टीना कार्यकर्ताओ खुश छे। आजे हुं ज्यारे सवारथी टीवी जोतो तो त्यारे एक वात खास आवती हती के मोदीनी गेरंटी अने मोदीने लीधे आ त्रणे राज्यमां आ रीते प्रचंड बहुमत मेळव्यो छे ए भारतीय जनता पार्टी पोते स्वीकारती हती। सीएम ना कैंडिडेट स्वीकारता हता, संगठन स्वीकारतुं हतुं ने बधा ज कहेता हता। वलसाडमां ज्यारे चूंटणी थयेली त्यारे मने खबर हती के बहु प्रचंड बहुमतथी ज बीजेपी जीतवानी छे, कैंडिडेट कोण छे, केटला वोटथी जीतशे, अमे ए बधुं ज प्रेडिक्शन करेलुं। खाली मारथी एटलुं कहेवाई गयेलुं के आ वोट लोकोए मोदीने जोईने आप्या छे, વ્યક્તિને કે કેન્ડિડેટને જોઈને નહીં। અને ત્યારે થોડું એગ્રેશન અમુક લોકોને આવી ગયેલું, લોકોને એવું હતું કે ઓહો આ તો અમારા જ વોટ છે। મોદીની જે કામ કરવાની નીતિ છે, જે પ્રકારની સ્કીમો લોકો માટે લાવે છે અને એનું જે પ્રમાણે લોકો એનું એક્સેપ્શન છે। અને એક બીજી મુદ્દાની વાત કે મધ્યપ્રદેશની અંદર તો એવું જ હતું કે ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકરો મહદઅંશે નારાજ હતા, પણ એ નારાજગી તેઓ ક્યાંય પ્રદર્શિત નહોતા કરી શક્યા। મનમાં વસવસો હતો કે તેઓનું હવે કંઈ આવતું નથી, એન્ટી ઇન્કમ્બન્સી પણ છે, પરંતુ પ્રજા જે છે એ જ્યારે વોટ આપવા જાય છે ત્યારે મનમાં ગમે એટલી તકલીફો હશે, નારાજગી હશે, એન્ટી ઇન્કમ્બન્સી હશે, પણ બટન દાબવા પહેલાં જ્યારે આંખનો પલકારો લે છે ત્યારે એને એવું લાગે છે કે મારો દેશ મોદીના નેતૃત્વમાં જ સેફ છે। અને એના બહુ બધા પાસાઓ હોય છે, હું પીડિત કોઈ વસ્તુથી હોઈ શકું પણ મારી સેફટી ક્યાં છે? જ્યારે એ વિચાર આવે ત્યારે વ્યક્તિ એ જ વિચારતો હોય છે કે હું સેફ કઈ રીતે છું, કયા લોકોથી સેફ છું, કયા લોકો નહીંતર એનું વર્ચસ્વ વધારી દેશે। જે દેશની પરિસ્થિતિને તૃષ્ટિકરણ છે એની અંદર લોકોને એવું લાગે છે કે મને બે ફાયદા નહીં મળશે તો ચાલશે, પરંતુ મારી સેફટી જરૂરી છે। અને ત્યારે જ્યારે એ બટન દાબે છે ત્યારે એ કમર પર દાબે છે, બાજુના કેન્ડિડેટને નથી જ જોતો, નથી જ જોતો અને નથી જ જોતો। જો એ કેન્ડિડેટ પર પાર્ટી જીતી જતી હોય, બરાબર છે, તો પાર્ટીને ટેન્શન શેનું હોવું જોઈએ જો એ 5 વર્ષોમાં કામ થયેલા હોય? બીજી એક વ્યવસ્થા સમજવાની જરૂર છે કે ભાજપ જ્યારે એકલું થઈ જાય છે, જ્યારે સામે વિપક્ષ હોતું જ નથી, ત્યારે અંદર અંદર વિપક્ષો ઊભા થઈ જાય છે અને જે ઊંચા કદ પર છે પાર્ટીના એ જે નીચેના તખતાના લોકો છે એને દબાવવાની કોશિશ કરે છે। અને આવી ઘટના દરેક રાજ્યમાં થાય છે, દરેક ડિસ્ટ્રિક્ટમાં થાય છે, તો તેમને પણ આ બોધપાઠ શીખવાની જરૂર છે કે તમને પાર્ટીએ માત્ર એ હોદ્દો આપ્યો છે પરંતુ એનાથી કાર્યકર્તાઓ સાથે તમે જે પ્રકારની વર્તણૂક કરો છો, જે અભિમાની સ્વભાવ લયાવો છો, એ સાઈડ પર જ રાખજો। પાર્ટી તમારા લીધે નથી જીતતી, એ મોદીના નામથી જ જીતે છે અને એના કામથી જ જીતે છે। જો તમારા કામથી જ જીતી જતી હોત અને તમારું કામ ખરેખર દેખાતું હોત તો તિથલ અત્યારે ખૂબ સરસ બની ગયું હોત, આટલામાં સમજી જજો। અને કહેવાનો ભાવાર્થ એ જ છે કે ભાજપનો જે વિજય છે એ મોદીના નામે જ છે અને એ સેફટી અને સિક્યોરિટીના નામે છે। રામ મંદિર એ એક ગિફ્ટ છે જેને લોકોએ કહીને કે આપણે બર્થડે પાર્ટીમાં ગયા હોય અને આપણે ગિફ્ટ આપીએ તો ત્યાંથી જેને પાર્ટીનું આયોજન કર્યું હોય એ પણ તમને રિવર્સ ગિફ્ટ આપે, બરાબર છે? તો આ રિવર્સ ગિફ્ટ લોકોએ આપી છે, લોકો ખુશ છે, લોકો રસ્તાથી ખુશ છે, લોકો જે નવા કાર્યકરો જે કાર્યક્રમો થઈ રહ્યા છે, નવી યોજનાઓ છે એનાથી ખુશ છે, અને લોકો એ રીતે પણ ખુશ છે કે માત્ર કહેવા પૂરતી સ્કીમો નથી આવતી, ઇમ્પ્લિમેન્ટ થાય તેવી સ્કીમો આવે છે અને એટલે જ લોકો ભાજપને વોટ આપે છે 2024ને લઈને। છતાં પણ ભાજપે એકદમ ગેલમાં આવવાની જરૂર નથી, કાર્યકર્તાઓને સાચવવાના, પ્રજાને સાચવવાની અને પ્રજાને કામ કરવાની પણ એટલી જ જરૂર છે।
बाकी मगज में घना लोग एवं पण राखे छे के काम थशे के नहीं थशे, मोदी ना नामे तो वोट आपवाना ज छे ने, तो ए वस्तु पण मगज में न जाय अने प्रजाना काम थाय ए जरूरी छे। फरी पाछु आजे मारे तमारी समक्ष आवानुं एक ज कारण हतुं के गुजरात में જ્યારે વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ બહુમત મેળવ્યો હતો, અમે ખાલી એટલું જ કહ્યું હતું કે આ મોદીને લીધે લોકો બધું ભૂલીને ભાજપને વોટ આપે છે અને મોદીને વધુ મજબૂત કરવા માટે લોકો બીજેપીને વોટ આપે છે, તો નેતાઓએ પણ આ વાતને હવે સ્વીકારવી જરૂરી છે। હવે તો સ્વીકારી લીધી છે, જગ જાહેર કરી દીધું છે, એટલે જે ભ્રમમાં ને હવામાં રહેતા નેતાઓ છે તેઓ સમજી લે કે તમારા કામથી प्रजा जो बहुज खुश हो तो तमने फरी चूंटावी लावा माटे रस्ता पर उतरी जशे, तमने पार्टी टिकट आपे छे, तमे पार्टी थकी छो, एटले व्यक्तिगत अहम में न आवशो, अहम नी कोई वेल्यू नथी, आ डायरेक्ट कनेक्शन मोदी अने प्रजानू छे, अने एटले ज मोदीना जे स्वप्न छे एने साकार करवानू काम संगठन अने चूंटायेली पांख करे ए जरूरी छे। बाय द वे कॉन्ग्रेचुलेशन्स बीजेपी ने प्रचंड बहुमती थी त्रण राज्य में जयरे बीजेपी जीत्यू छे अने 2024 माटेनो जे कॉन्फिडन्स छे ए और वधारे बूस्टअप थयो छे, त्यारे वलसाड़ना भाजपना कार्यालय खाते खूबज मोटी संख्या में कार्यकर्ताओनी वच्चे आजे आ जश्न मनावायो हतो, मीठाई वेचाई हती, फटाकड़ा फोड़िया हता, धारासभ्य श्री ભરતભાઈ હાજર હતા, હેમંતભાઈ કંસારા હાજર હતા, મહામંત્રીઓ હાજર હતા, સભ્યો હાજર હતા, નગરપાલિકા નજીક આવવાની છે તો જેણે જેણે ટિકિટની અપેક્ષાઓ હોય તેવા લોકોએ પણ આજે હાજર રહેવું જોઈતું હતું, એ હાજર નહોતા, કારણ કે ટિકિટ તો ગમે ત્યાંથી લોબી વાઇઝ મળી જશે, પરંતુ કાર્યકર્તાઓની ફરજ છે કે જ્યારે પાર્ટી જીતે ત્યારે એના જશ્નમાં પણ જોડાય। भारत देश की जे प्रजा जे छे ए भारत देश की प्रजा ने नरेंद्र भाई प्रत्ये जे विश्वास छे अने नरेंद्र भाई ने एक वैश्विक नेता तरीके भारत ज नहीं पण समग्र विश्व ज्यारे आजे स्वीकारी रह्यु छे, तो नरेंद्र भाई नी मोदी नी जे हाकल हती ए हाकल नी आ त्रणे त्रण राज्यना प्रजाजनोए स्वीकारीने नरेंद्र भाईना एक आह्वान ने शिरोमान्य गणीने अने साथे साथे अमित भाई नी रणनीतिना आधारे अने राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा जी नी जे भारतीय जनता पार्टी की जे केडर बेस पार्टी तरीके नी अने कार्यकर्ताओं थकी चालनारी पार्टी की जे एक पकड़ जे छे भारतीय जनता पार्टी की ए एना द्वारा आ साबित थईने आ जीत कार्यकर्ताओं ने एनो तमाम श्रेय जाय छे कि भारतीय जनता पार्टी तमाम कार्यकर्ता पोते उम्मीदवार होय ए रीते दरेके दरेक बूथनी अंदर डोर टू डोर संपर्क करीने भारतीय जनता पार्टी की जे विचारधारा छे अने नरेंद्र भाई मोदीनी जे विकासलक्षी बातों जे छे ये बात कर भारतीय जनता पार्टी ने आ त्रण त्रण राज्यों अंदर प्रचंड जीत अपावी छे। जे प्रमाणे कहेवायुं हतुं के मोदी नी गेरंटी अने एज बाबत उपर आ जीत मेळवाई छे, गुजरात में पण कोई अंशे मोदी फेक्टर खूब ज काम करी रह्युं हतुं, मध्य प्रदेश में अने राजस्थान में अंदर अंदर कार्यकर्ताओं वच्चे नी नाराजगी एक टाइप नो माहौल तो एवो पण हतो के भाजपना ज कार्यकर्ताओं ने एवुं लागतुं हतुं के थोड़ुं टफ छे, परंतु जे रीते मोदीजीए अने एमनी आखी टीमे अने कार्यकर्ताओए फरी कमबेक करीने जे क्लीन स्वीप मारी छे तो शुं लागे छे के मोदी फेक्टर एज महत्वनुं काम करी जाय छे, लोको मनमां कंई पण होय पण बटन दबावे त्यारे मोदीने ध्यानमां राखीने कमळनुं बटन दबावी देशे। आ वात 100% साची नथी, परंतु नरेन्द्रभाई मोदी एक वैश्विक नेता छे अने नरेन्द्रभाई प्रत्येने भारतीय जनता पार्टी कार्यकर्ताओं ज नहीं परंतु समग्र प्रजाजन ने पण एक आस्था है, एक विश्वास है, एमने जे करेला कार्यो जे छे, एमने जे उपाड़ेला कार्यो जे छे, ये कार्यों ने परिपूर्ण करवा माटे अने भारत ने भव्य भारत विश्व भारत तरफ जो जोवानी लोकोनी इच्छा है ये जो कोई कोई परिपूर्ण करी सके तो नरेन्द्र भाई मोदी ज परिपूर्ण करी सके छे, ए लोकोने विश्वास है, एटला माटे ज नरेन्द्र भाई मोदीना जे कंईक वाक्यो छे एने ब्रह्म वाक्य समझीने भारतीय जनता पार्टी ना कार्यकर्ताओं अने प्रजाजनों इन्हें अपनावे छे। सौ प्रथम तो जे पांच राज्यों पैकी त्रण राज्यों में जे बहुमती आई से मध्य प्रदेश राजस्थान छत्तीसगढ़ ए खरेखर जे एना जो विजय उत्सव थयो छे ए आजे वलसाड़ जिला भारतीय जनता पार्टी प्रमुख श्री हेमंतभाई अने महामंत्री श्री अने ज
જિલ્લાના પ્રમુખ મનહરભાઈની આગેવાનીમાં આજે અમે વિજય ઉત્સવને આનંદ મટાવીએ છીએ. આનંદ એટલા માટે છે કે જે વિજય અપાયો છે અદ્ભુત વિજય છે, કેમ હું એનો સાક્ષી છું. મધ્યપ્રદેશમાં હું 12 થી 15 દિવસ રહ્યો છું અને ત્યાંનું જે વાતાવરણ છે, જે લાડલી બહેન યોજના શિવરાજજી મુખ્યમંત્રી લાડલી બહેન યોજના જે બહાર પાડી છે, પ્લસ પાછું નરેન્દ્ર મોદી સાહેબનો જે એની પદ્ધતિ છે કામ કરવાની, લોકોએ સ્વીકારી છે. અને અમિત શાહ આપણા જે ગૃહમંત્રી છે, એમણે જે મહેનત કરી છે એ લોકોએ આવકારી છે. અને આજે લોકોએ એટલું ચોક્કસ સ્વીકાર્યું છે કે દેશનું નેતૃત્વ નરેન્દ્ર મોદી સાહેબના હાથમાં સુરક્ષિત છે, અને એ નેતૃત્વ રહેશે તો જ આપણા પ્રદેશ, આપણું રાજ્ય, આપણો દેશ પ્રગતિ કરશે. એ લોકોએ ધ્યાનમાં લીધું છે. એટલે મોદી સાહેબના નેતૃત્વને ધ્યાનમાં લઈને આ મધ્યપ્રદેશમાં, રાજસ્થાનમાં, છત્તીસગઢમાં બહુમતી અપાવી છે. અમે ત્યાંના લોકોને જોયા છે, સાંભળ્યા છે, અનુભવ્યું છે કે મોદી સાહેબને એટલા બધા લોકો માને છે કે એમની રાજમાં રહેવાથી અમે સુરક્ષિત રહીશું. આજે જે લોકોએ સાબિત કરીને બતાવ્યું છે, મધ્યપ્રદેશની જનતા અને રાજસ્થાનની જનતાને અભિનંદન આપવા ઘટે, છત્તીસગઢની જનતાને અભિનંદન આપવા ઘટે. ને અહીંથી પણ જે ગુજરાતના એમએલએ ગયા છે, એણે જે દિલથી કામ કર્યું છે એમાં અમે પણ સહયોગી થયા છે. અમને પણ આ બાબતનો ખૂબ આનંદ છે. આ રીતે સમગ્ર દેશમાં મોદી સાહેબનું ફેક્ટર ચાલીને આવનારી 2024ની ચૂંટણી એમાં જંગી 400 સીટ સાથે અમે જંગી મોદી સાહેબના નેતૃત્વમાં જીતવાના છે. ગુજરાતમાં પણ 26 સીટ આ જ નેતૃત્વથી અમે જીતવાના છે, એટલી અમે ખાતરી છે, 100% ખાતરી છે. લોકો મોદી સાથે છે અને મોદી એ ભારત દેશને આગળ લઈ જવામાં ખૂબ કામગીરી કરવાના છે. ભારત દેશને પરમ વૈભવ સ્થાને લઈ જશે એટલી ચોક્કસ અમને ખાતરી છે.